વડોદરા લોકસભા બેઠકના 14 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ વીવીપેટ મશીનમાં સીલ થયું છે. લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. સાંજના 5 વાગ્યા સુધી 57.11% મતદાન નોંધાયું હતું. વડોદરા લોકસભા બેઠકના 14 ઉમેદવારનું ભાવિ ઈવીએમ વીવીપેટ મશીનમાં સીલ થયું છે. વડોદરામાં રંગેચંગે લોકશાહીનું મહાપર્વ ઉજવવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા પણ મતદારો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, ત્યારે સુરક્ષાના ભાગરૂપે પણ પોલીસ તંત્ર સજ્જ બન્યું હતું. વહેલી સવારથી જ મતદારોએ મોટી સંખ્યામાં રહી મતદાન મથકો પર પહોંચ્યા હતા અને મતદાન કરી પોતાની ફરજ પૂરી પાડી હતી. ત્યારે બપોરે હવામાન વિભાગની આગાહી મુજબ હીટવેવને લઈને મતદાન થોડું ફીકું પડ્યું હતું, ત્યારે આખરના તબક્કામાં ફરી એક વખત મતદારોએ મોટી સંખ્યામાં આવી મતદાન નોંધાવ્યું હતું. તમામ મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ત્યારબાદ ચૂંટણી અધિકારીઓ દ્વારા ઈવીએમ તેમજ વીવીપેટ ગણતરીની શરૂઆત આરંભી હતી. વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 13ના મ્યુનિસિપલ કાઉન્સિલર જાગૃતિબેન કાકા દ્વારા પણ સવારથી જ મધ્યવર્તી શાળા મતદાન મથક ખાતે સેવાઓ આપવામાં આવી હતી. આ તમામ ઈવીએમ અને વીવીપેટ મશીન સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે. આવનારી 4 જૂને મતગણતરીના દિવસ આમાંથી વડોદરા લોકસભાના 14 ઉમેદવારનું ભાવિ નક્કી કરવામાં આવશે.